दिल्ली में नवी संसद भवन नु उद्घाटन पीएम मोदी ना हस्ते करवानी जाहेरात बाद विपक्षी दलों विरोध कर रहा है। त्यारे केंद्रीय गृहमंत्री अमित शाह जणाव्युं के 28मी मे ना रोज पीएम मोदी नवनिर्मित संसद भवन राष्ट्र ने समर्पित करशे। तेओ कह्युं के नवी संसद भवन ना बांधकाम में 60,000 जेटला श्रमिकोए पोतानुं योगदान आप्युं छे। अमित शाहे कह्युं के पीएम मोदी नवी संसद नुं निर्माण करनार तमाम श्रमिकोनुं सन्मान पण करशे। તેઓએ કહ્યું કે સેંગોલને નવી સંસદ ભવનમાં રાખવામાં આવશે। આગામી 28મી મેના દિવસે પીએમના હસ્તે નવા સંસદ ભવનનું ઉદઘાટન થવાનું છે, જેમાં દેશભરના સાંસદો અને અગ્રણી નેતાઓને આમંત્રિત કરાયા છે। જો કે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ કાર્યક્રમનો બહિષ્કાર કરી શકે છે। નવા સંસદ ભવનના ઉદઘાટન માટે લોકસભા અને રાજ્યસભાના તમામ પૂર્વ સ્પીકર અને અધ્યક્ષો, રાજ્યોના સીએમ અને બંને ગૃહોના સાંસદોનો સમાવેશ થાય છે। આમંત્રણ પત્ર ભૌતિક અને ડિજિટલ બંને સ્વરૂપમાં મોકલવામાં આવ્યું છે। આ સિવાય ભારત સરકારના તમામ મંત્રાલયોના સચિવોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે। પીએમ મોદીના હસ્તે નવા સંસદ ભવનનું 28મી મેના રોજ ઉદઘાટન કરવામાં આવશે, તેને લઈને વિપક્ષી દળોએ લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે હું વિપક્ષી દળોને કહેવા માંગુ છું કે આ ખૂબ જ ઐતિહાસિક ઘટના છે। તેઓએ કહ્યું કે આ સમય રાજકારણ કરવાનો નથી। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લગભગ 100 વર્ષના સમયગાળા બાદ ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે અને મતલબ વિનાનો મુદ્દો બનાવવો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે। નવા સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવું એ આદિવાસી સમાજ, દલિત સમાજ અને પછાત સમાજનું અપમાન છે અને તે દર્શાવે છે કે ભાજપની માનસિકતા આદિવાસી, દલિત અને પછાત વિરોધી છે। અન્યથા જો તમે સંસદના ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લો અને રાષ્ટ્રપતિને બોલાવતા નથી તો તમે શું સંદેશ આપવા માંગો છો? આપ પાર્ટી આ કાર્યક્રમનો બહિષ્કાર કરશે અને તેમાં હાજરી નહીં આપે। નવા સંસદ ભવનના ઉદઘાટન સમારોહને લઈને અસુદ્દીન ઓવૈસીએ કહ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદઘાટન ન કરવું જોઈએ। નવા સંસદ ભવનની જરૂરિયાતનો સ્વીકાર કરતા ઓવૈસીએ કહ્યું કે અમે તેની જરૂર છે તે વાતને નકારી શકાય નહીં, પરંતુ વડાપ્રધાન દ્વારા તેનું ઉદઘાટન યોગ્ય નથી, કારણ કે તે સત્તાના વિભાજનના સિદ્ધાંતની વિરુદ્ધ છે। ઉદઘાટન લોકસભાના અધ્યક્ષ દ્વારા થવું જોઈએ, કારણ કે તેઓ સંસદના રખેભાળ છે। ઓવૈસીએ પીએમને પીછે અટકાવવા અને સ્પીકર ઓમ બિરલાને ઉદઘાટન કરવા દેવાની અપીલ કરી હતી। દેશની નવી સંસદ ભવનનું ઉદઘાટન 28મી મેના રોજ થવાનું છે। પીએમ મોદી આ ઇમારતનું ઉદઘાટન કરશે, પરંતુ તેના ઉદઘાટન સમારોહને લઈને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। હવે ટીએમસી સાંસદ મહુઆ મોહિત્રાએ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે। પીએમ મોદી પર કટાક્ષ કરતા તેઓએ કહ્યું કે આ પીએમ મોદીની હાઉસ વોર્મિંગ સેરેમની નથી, સંસદીય લોકશાહીની પ્રાથમિકતાના ક્રમ મુજબ રાષ્ટ્રપતિ પ્રથમ, ઉપરાષ્ટ્રપતિ બીજા અને વડાપ્રધાન ત્રીજા સ્થાને આવે છે। પીએમ મોદી 28મી મેના રોજ નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે। કોંગ્રેસ સહિત 19 વિપક્ષી પાર્ટીઓએ નવા સંસદ ભવનના ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હાથે ન કરવું તે યોગ્ય નથી। રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે રાષ્ટ્રપતિને સંસદના ઉદઘાટન સમારોહમાં આમંત્રણ ન આપવું એ દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે। તેમણે લખ્યું કે સંસદ અહંકારની ઈંટોથી નહીં પરંતુ બંધારણીય મૂલ્યોથી બનેલી છે। તો સંસદ ભવનના ઉદઘાટન મુદ્દે વાતચીત કરતા આસામના સીએમ હિમંતા બિસ્મા શર્માએ જણાવ્યું કે વિપક્ષી દળોએ નવા સંસદ ભવનનું નિર્માણ કાર્યનો વિરોધ કર્યો હતો અને તેમણે ક્યારેય આવું વિચાર્યું નહીં હોય કે સંસદ ભવનનું નિર્માણ આટલી ઝડપથી થઈ જશે, જેથી આ બાબતો તેમના માટે બાઉન્સ સમાન સાબિત થઈ છે અને માટે વિપક્ષી દળો ડ્રામા કરી રહ્યા છે। હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે વિપક્ષી દળોએ ક્યારેય પણ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું સમર્થન કર્યું નથી।
तो जयराम रमेशे भाजपना नेताना निवेदन ने लईने केन्द्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया पर प्रहार कर्या। मध्यप्रदेश कांग्रेसे बीजेपी सांसद केपी यादव नो एक वीडियो ट्विटर पर शेयर करी दावो कर्यो के तेओ ज्योतिरादित्य सिंधिया ने निशान बनावी रह्या छे। आ वीडियो ने रीट्वीट करता जयराम रमेशे लख्यू के विश्वासघात परिणाम न कर के ना घाट के। मध्यप्रदेश कांग्रेसे दावो कर्यो के बीजेपी सांसद केपी यादवे ज्योतिरादित्य सिंधिया पर प्रहार करता कह्यू के भीड़ में केटलाक मूर्ख लोग है जेमने ए पण खबर नहीं कि आपणे स्टेज पर शुं बोलवुं छे। डेमोक्रेटिक प्रोग्रेसिव आजाद पार्टी प्रमुख गुलाम नबी आजादे नवा संसद भवन उद्घाटन कार्यक्रम विषय बात करता जणाव्युं के आज थी लगभग 30-32 वर्ष पहला જ્યારે પીવી નરસિંહા રાવ ભારતના વડાપ્રધાન હતા ત્યારે હું સંસદીય બાબતોનો મંત્રી હતો। એ સમયગાળા દરમિયાન તત્કાલીન સ્પીકર શિવરાજ પાટીલે મને જણાવ્યું કે વર્ષ 2026 પહેલા નવા સંસદ ભવનનું નિર્માણ થયું છે। ગુલામનબી આઝાદે કહ્યું કે નવા સંસદનું બાંધકામ જરૂરી હતું અને સારું છે, તેનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે। दिल्ली में 28 मे ना रोज देश की नवी संसद नु उद्घाटन पीएम मोदी हस्ते करवानी जाहरात बाद विपक्षी दलों आक्रमक थया छे। 19 विपक्षी दलों द्वारा एक संयुक्त निवेदन जाहिर करायु छे जेमा पीएम मोदी हस्ते नवी संसद भवन उद्घाटन नो विरोध करायो छे। संयुक्त निवेदन में जणाववामां आव्युं छे के राष्ट्रपति द्रौपदी मुर्मू ने साइडलाइन करी पीएम मोदी द्वारा नवी संसद भवन उद्घाटन करवानो निर्णय न मात्र राष्ट्रपतिनुं अपमान छे परंतु देशनी लोकशाही पर हुमलो छे। બંધારણના આર્ટિકલ 79 પ્રમાણે સંસદમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પાર્ટીના નેતા અને સાંસદ મણિકમ ટેગોરે જણાવ્યું કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા જોઈએ। તેઓએ કહ્યું કે વિપક્ષ તરફથી રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે। વર્ષ 2019માં મોદી અટક મુદ્દે આપેલા નિવેદનના કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત માની 2 વર્ષની સજા ફટકારી હતી અને ત્યારબાદ તેમણે લોકસભાની સદસ્યતા ગુમાવી હતી। ટેગોરે કહ્યું કે આપણે પીએમ પદના ઉમેદવાર માટે સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મુંબઈમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી। આ દરમિયાન કેજરીવાલે રાજધાની ક્ષેત્રમાં સેવાઓના નિયંત્રણ મુક્ત કરવાના કેન્દ્રના વટહુકમ સામે આમ આદમી પાર્ટીની લડાઈમાં ઉદ્ધવનું સમર્થન માગ્યું હતું। ઉદ્ધવ સાથેની મુલાકાત દરમિયાન પંજાબના સીએમ ભગવત માન, આપના રાજ્યસભાના સભ્યો સંજયસિંહ અને રાઘવ ચડ્ઢા પણ હાજર રહ્યા। આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દેશમાંથી લોકશાહીને દૂર કરવા માગે છે। કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું કે અમે પ્રદેશમાં કોઈને પણ કાયદો હાથમાં લેવા દઈશું નહીં, ભલે પછી એ કોંગ્રેસનો વ્યક્તિ હોય કે અન્ય કોઈ પાર્ટીનો વ્યક્તિ, કોઈને કાયદો હાથમાં લેવાની સત્તા નથી। તેમણે કહ્યું કે કાયદાનું રક્ષણ કરવાનું કાર્ય પોલીસનું છે। ડીકે શિવકુમારે દાવો કર્યો કે પ્રદેશમાં 3-4 જગ્યા પર પોલીસ કર્મચારીઓ અને ખાકી વર્દીની જવાબદારી નેવે મૂકી રાજકીય પક્ષના હિસારે કામ કરવામાં આવે છે, આ પ્રકારની પ્રવૃત્તિ બંધારણીય નથી। તેમણે કહ્યું કે પોલીસ કર્મચારીઓએ દેશના કાયદા પ્રમાણે કામગીરી કરવી જોઈએ। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશના વિવિધ ભાગોમાં શરૂ કરવામાં આવી રહી છે, જેની સેવાથી દેશના લોકોને પણ ખૂબ સંતોષ છે। ત્યારે વડાપ્રધાન મોદી ઉત્તરાખંડમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે। પીએમ મોદી 25 મે ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરશે। ઉત્તર પશ્ચિમ ભારતમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હવે રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે। જયપુર અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો, શહેરમાં વરસાદ અને કેટલીક જગ્યાઓ પર છૂટાછવાયા કરા પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જયપુરમાં સવારના સમયથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયેલું હતું, વરસાદના કારણે તાપમાનમાં 4-5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો। જયપુર સહિત રાજસ્થાનના 10 જેટલા જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પણ પડ્યો હતો। તો હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ ભારતના પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં 26 મે સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે।
हवामान विभागे केटलाक छूटा छवाया स्थळो पर करा पड़वानी शक्यता पण व्यक्त करी छे। आ कारणे घणा राज्यों में हीटवेवनी स्थिति उत्पन्न नहीं थाय तेवी शक्यता छे। हवामान विभाग प्रमाणे 23मी मे थी 24 मे सुधीना समयगाळा में उत्तराखंड, पंजाब, हरियाणा, चंडीगढ़ और दिल्ली में 50-60 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाई शके छे। G20 डिजास्टर रिस्क रिडक्शन वर्किंग ग्रुपना 100 वधु प्रतिनिधिओए बॉम्बे म्युनिसिपल कोर्पोरेशन की मुलाकात लीधी हती। बीएमसी की मुलाकात दरमियान G20 प्रतिनिधिओए हेरिटेज वॉक पण करी हती अने डिजास्टर मैनेजमेंट रूम नो पण अभ्यास कर्यो हतो। बीएमसी की मुलाकात दरमियान G20 प्रतिनिधिओए म्युनिसिपल कोर्पोरेशन द्वारा लेवायेला पगलानो अभ्यास कर्यो। G20 प्रतिनिधिओनी स्टडी टूर में कुदरती और मानव सर्जित विविध कटोकटीनो स्थिति में तैयारीओ अने बचाव केवी रीते करवामां आवे छे तेना पर वधु भार आपवामां आव्यो हतो। श्रीनगर में G20 टूरिज्म वर्किंग ग्रुप की बैठक में हाजरी आपवा आवेला विविध देशों प्रतिनिधिओए लाल चौक पास आवेल पालो व्यू मार्केट की मुलाकात लीधी। G20 बैठक 24 मार्च त्रीजो दिवस हतो। आ मुद्दे बातचीत करता भारत में सिंगापोर ना राजदूत साइमन वोंगे जणाव्यु के काश्मीर खूब ज छे अने आ माटे तेने पृथ्वी पर स्वर्ग कहाय छे। तेमणे कह्युं के गई काले अमे श्रीनगर में घणी खरीदी करी अने आजे पण केटला कहीं स्थानिक प्रोडक्ट खरीद्या छे। राज्य में गर्मी थी राहत मळशे। राज्यना तमाम शहरों में तापमान में 2-4 डिग्री सुधी नो घटाड़ो थशे। अमदावाद में तापमान 40 डिग्री की आसपास रहेशे। राज्यना केटलाक भागों में वादळछायुं वातावरण रहेशे। अरबी समुद्र में भेज आवता तापमान में घटाड़ो थशे। वेस्टर्न डिस्टर्बन्स सर्जायुं होवाथी पवनो पण फूंकाशे। तो पाटण में करा साथे वरसाद वरस्यो। आकाश में धूळनी डमरी उड़वा साथे वावाझोडुं फूंकायुं। हाईवे पर वाहन चालको परेशान थई गया। छेल्ला 10 दिवसथी 43-45 डिग्री जेटलो तापमानो अहेसास थता नगरजनों ने वरसादी माहौल थी ठंडक नो अहेसास थयो छे। भारे पवनना कारणे केटलाक स्थळे घरना छापरा अने वृक्षोनुं मोटा पाये नुकसान पण थयुं छे। गांधीनगर में योजायेली कैबिनेट की बैठक में महत्वनो निर्णय लेवामां आव्यो छे। राज्य सरकार विविध विभागों में भर्ती प्रक्रिया माटे कैलेंडर तैयार करवा माटे सैद्धांतिक मंजूरी आपवामां आवी छे। अगाउ वर्ष 2014 में भर्ती कैलेंडर बहार पाड़वामां आव्युं जेनी मुद्दत डिसेम्बर 2023 में पूर्ण थाय छे। वर्ष 2024 थी वर्ष 2033 सुधी वहीवटी विभागों में जग्या भरवा माटेनी भर्ती कैलेंडर ने तैयार करवानी सैद्धांतिक मंजूरी कैबिनेट की बैठक में आपवामां आवी छे। जे अंतर्गत अधिक मुख्य सचिव सामान्य वहीवट नाणा विभाग ने सचिव कक्षाना तमाम वहीवटी विभागों में जग्याओ भरवा माटेनो मार्ग मोकळो थशे। शाला प्रवेशोत्सव की 18मी श्रृंखला 12 जून थी 14 जून दरमियान योजाशे। राज्यना सीएम भूपेन्द्र पटेल, मंत्रिमंडळना सभ्यो, सांसद, धारासभ्यो तेमज पदाधिकारीओनी उपस्थितिमां शाला प्रवेशोत्सव कार्यक्रमनो प्रारंभ थशे। जून 2023 थी शुरू थता नवा शैक्षणिक सत्र थी राष्ट्रीय शिक्षण नीतिनो अमल करवानुं पण नक्की करवामां आव्युं छे। आ वर्षे बालवाटिकामां प्रवेश पामनार बाळकोनो पण प्रवेशोत्सवमां समावेश करवामां आवशे। नवी शिक्षण नीति प्रमाणे जे बाळकनी उमर 1 जूनना रोज 5 वर्षथी वधु अने 6 वर्ष करता ओछी हशे तेने बालवाटिकामां अने जे बाळकनी उमर 6 वर्षथी वधु हशे तेने धोरण 1मां प्रवेश आपवामां आवशे। नवा संसद भवनु लोकार्पण राष्ट्रपतिना हस्ते करवामां आवे तेवी मांग साथे गुजरातनुं राजकारण पण गरमायुं छे। विपक्षना नेता अमित चावड़ाए आ मामले मोदी सरकारने आड़े हाथ लीधी। तेमणे पीएम मोदी पर राष्ट्रपतिनुं अपमान करवानो आरोप लगाव्यो छे। राज्यना आरोग्य प्रधान ऋषिकेश पटेले पीवाना पाणी अंगे समीक्षा करी। ऋषिकेश पटेले कह्युं के राज्यना 72 डेमो में पाणी आरक्षित छे। जे गामों में पाणी पहोंचतु नथी त्यां टैंकर द्वारा पाणी आपीए छीए। 3000 बोर बनावानी मंजूरी मळी छे। हेन्डपंप रिपेरिंग माटे 14 जिल्लानी विविध टीमोने तैनात करी दीधी छे। ग्राम योजनामां जूथ वर्ग हेठळ पण कामगीरी सोंपवामां आवी छे।
चांदोद में 26मी मे रोज सीएम भूपेन्द्र पटेल गंगा दशहरा महोत्सव हाजरी आपशे, जेना पगले डीवायएसपी सहित अधिकारी स्थल निरीक्षण कर्यु। गंगा जी नु पृथ्वी पर अवतरण थयु तेनी स्मृति में दर वर्षे गंगा दशहरा महोत्सव आयोजन करवामां आवे छे। सीएम भूपेन्द्र पटेल मल्हार राव घाट खाते गंगा जी नर्मदा जी नी आरती उतारशे। सीएम भूपेन्द्र पटेल साथे अनेक मंत्रीओ पण हाजर रहेवाना छे। आठ महानगरपालिकाना मेयर, डेप्यूटी मेयर, स्टेडिंग कमिटीना चेरमेन, होदेदारों, पदाधिकारीओ साथे प्रदेश प्रमुख सी आर पाटिले बैठक योजी। सूरतना डुम्मस खाते आ बैठक योजाई, जेमा महत्वना मुद्दाओ पर चर्चा करवामां आवी हती। आठ महानगरपालिकाओं में थयेला विकासना कार्यो अंगे तेमज पेन्डिंग कामों अंगे आ बैठक में चर्चा कराई हती। छवीसमी मे रोज सुरेन्द्रनगर जिला कांग्रेस द्वारा जनमंच कार्यक्रम आयोजन कर विपक्ष नेता अमित चावड़ा, प्रदेश प्रमुख जगदीश ठाकुर सहित नेताओं हाजर रहते। आ कार्यक्रम में प्राथमिक सुविधाओं अंगे स्थानिकों प्रश्नों सांभळवामां आवशे। प्रजाना स्थानिक मुद्दाओं निवारण केवी रीते लावी शकाय ते अंगे पण आ कार्यक्रम में चर्चा कराशे। बेहजार चौबीसनी लोकसभा चूंटणी में भाजप गुजरात में नो रिपीट थियरी अपनावशे तेवी चर्चाओ चाली रही छे। लोकसभा की चूंटणी में गुजरात केटलाक सांसदों पत्ता कपाई शके छे तेवी चर्चाओ जोर पकड़ी छे, त्यारे आ अंगे अमदावाद पूर्वना सांसद किरीट सोलंकी ने सवाल पूछवामां आव्यो त्यारे तेओए जणाव्युं कि टिकीट कोने आपवी अने न आपवी ते पक्षनो विषय छे। सूरत जिला भाजप उप्रमुख ने सुगर फेक्टरी प्रमुख केतन पटेल अंगे सोशियल मीडिया पर वांधाजनक लखाण वायरल थवा मुद्दे राजकारण गरमायु। आ अंगे केतन पटेले पलसाणा पुलिस स्टेशन में लिखित फरियाद नोंधावी छे। विवादित पोस्ट चलथाण सुगर फेक्टरी महिला डिरेक्टरे वायरल करी होवानुं सामे आव्युं छे। बागेश्वर धामना सरकार धीरेन्द्र शास्त्री गुजरात में दिव्य दरबार योजा जा रहा है, तरह वेरावड़ना महामंडलेश्वरे धीरेन्द्र शास्त्री और कार्यक्रम विरोध कर। भालका तीर्थ नजीक निराली खोड़ियार मंदिर महंत बजरंग दास बापूए विरोध दर्शाव्य, संतो महंतो ने आ कार्यक्रम में न जवा अनुरोध करो। महंत बजरंग दास बापू कहवु कि महंतो नो कोईपण पड़कार धीरेन्द्र शास्त्री पास नहीं। बागेश्वर धामना बाबानी गुजरात मुलाकात ने लईने तैयारी शुरू थई गई छे, त्यारे अमदावाद में 28मी तारीखे झुंडाल खाते दिव्य दरबार नुं आयोजन करायुं छे। गुरुवंदना मंचना नेचा हेठळ झुंडाल में सांजे 5 वाग्या थी 8 वाग्या सुधी आ दिव्य दरबार योजावानो छे। बागेश्वर धामना धीरेन्द्र शास्त्री महाराज कार्यक्रम नुं गांधीनगर खाते पण आयोजन करवामां आव्युं छे। 28मी मे रोज सांजे 5:30 वागे गांधीनगर झुंडाल सर्कल नजीक राघव फार्म में एक दिवस दिव्य दरबार नु आयोजन करायु। साधु संतो सहित 15,000 जेटला लोग उपस्थित रहे तेवी शक्यता छे। राघव फार्म में 5,000 लोग बेसी शके तेवी व्यवस्था कराई छे। आसपासना बे मैदान में 10,000 लोग बेसी शके तेवी व्यवस्था कराई छे। आ दिव्य दरबार में राज्यना पीठाधीश्वरो, महामंडलेश्वरो, कथाकारो अने साधु संतोनी केटेगरी में आवता तमाम लोग हाजर रहेशे। वीसमी जूने अमदावाद में रथयात्रा निकलवानी छे। आ वखते भगवान ना नवा रथ तैयार कराया छे, जेमां थोड़ो घणो फेरफार करायो छे। भगवान जगन्नाथ ना रथ पर पंचधातुना नवा कलश लगावामां आव्या छे। जगन्नाथ मंदिर ना ट्रस्टी महेन्द्र झाए आ अंगे माहिती आपता कह्युं के हिंदू धर्म में कलश नुं खूब महत्व छे। सनातन धर्म में जे मंदिरो छे ते तमाम मंदिरों पर कलश लगावेला छे। कलश सुदर्शन चक्रनुं प्रतीक छे। भगवान जगन्नाथना रथ पर जे कलश मुकवामां आव्या छे ते पंचधातुना बनेला छे, जेनुं वजन 15 किलोथी पण वधारे छे। पालनपुरनी सामान्य सभा 1 मिनिटमां पूर्ण थई गई। अर्धी मिनिटमां विपक्षे वॉकआउट करी नाख्युं। अर्धी मिनिटमां 7 मुद्दाओनी मंजूर करी अने शासक पक्षोए सभा पूर्ण करी दीधी। महत्वना विकासना नक्शानी चर्चा कर्या वगर विपक्ष ने शासक पक्षे 1 मिनिटमां सभा टोकी लीधी। विपक्ष ने शासक पक्षमां विकासना नक्शाने लईने गोठवण थई होवानी चर्चाओ चाली रही छे।
नवसारीना विजलपोर नगरपालिका में चूंटायेली पांख अने वहीवटी अधिकारी वच्चे विवाद सपाटीए पहोंच्यो छे अने सतत बीजा दिवसे पण जोवा मळ्यो छे। नगर सेवक परेश भारतीय सहित तेमना समर्थकों पालिका कचेरीए पहोंची अने चीफ ऑफिसरनी केबिन बहार सूत्रोच्चार कर्या हता। भिलोड़ा तालुकाना पंचायतना कांग्रेसना सभ्यो तालुका पंचायत में नाणा पंचनी ग्रांट में भेदभावनो आक्षेप साथे विरोध दर्शाव्यो। तालुका प्रमुख ने टीडीओ सामे 30% कमिशन लेवाना आक्षेप थया छे। भिलोड़ा पुलिसे विरोध करता कांग्रेसना सभ्योनी अटकायत करवामां आवी छे। धानेरानी जनसेवा केन्द्र में दारूनी खाली बोटलो जोवा मळी हती। सरकारी कचेरीना शौचालयमां बियर अने दारूनी बोटलो जोवा मळता अनेक तर्क वितर्क सर्जाया छे। जनसेवा कचेरीना अंदरना भागनी बारीमां खाली बोटलो लई अने अनेक सवालो उठ्या छे। तो जूनागढ़ जिल्लामां दीपड़ाओना हुमला वधवा मुद्दे वन विभागे एक महत्वनुं निवेदन आप्युं छे। वन विभागना अधिकारीओए कह्युं के प्राणीओ पाणीवाळा विस्तारमां ज वसवाट करे छे। बीजी तरफ गरमीना कारणे गामडाओमां लोको घरनी बहार सूता होय छे, जेथी वन्य प्राणीओ सूतेला लोको पर हुमलो करी दे छे। दीपड़ाओना हुमलाथी स्थानिकोमां फफड़ाट छे। अमरेली जिल्लामां 7થી વધુ લોકો પર હુમલા થતા તેઓ ઈજા પામ્યા છે। દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ડિમોલિશન કરવામાં આવ્યું, જેનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો। हाईकोर्टे मस्जिद नी सीटी सर्वे नंबरवाड़ी मिलकत यथावत राखवा हुकम कर्यो हतो। दाहोद पालिकाए गैरकायदेसर रीते तोड़फोड़ करी होवानी अरजदारे कोर्ट में रजूआत करी हती, जे अंगे हाईकोर्ट जून महीना में वधु सुनावणी करशे। जामनगर में रूपया 1.20 करोड़ खर्चे प्री मॉन्सून कामगीरी प्रारंभ थयो छे। तंत्र शहर ने 11 भाग में वहेंची कामगीरी शुरू करी छे। पोर्ट नंबर 7 में 1404 आवास योजना सामे आवेल रेलवे ट्रेक नी समांतर सत्यम कॉलोनी तरफ जती केनाल तेमज सुमेर क्लब पाछळथी निकळती अने खोडियार कॉलोनी नी आगळ जय कोऑपरेटिव सोसायटी तरफ थी गोल्डन सिटी तरफ जती केनाल नी सफाई शुरू करवामां आवी छे। अरवलीना बायड़ना पेंटरपुरा में लग्न माटे रस्तो विलन बन्यो। खराब रस्ताना कारणे लग्न अटवाई गया। स्थानिकोए रस्तानी समस्या न उकेलता धरना योजा। छेल्ला घणा समयथी अनेक रजूआतो करवा छतां कोई परिणाम नथी आव्युं, जेना कारणे पेंटरपुराना लोकोए धरनानुं आयोजन कर्युं। अमरेली जिल्लामां तबक्कावार डिमोलिशननी कामगीरी शुरू करवामां आवी छे। सावरकुंडला धारी बाद अमरेली शहेरमां पालिकाए बुलडोजर फेरवी अने गैरकायदेसर दबाण दूर कर्युं। तंत्रे अलग अलग 6 टीम बनावी शहेरना मुख्य मार्गो पर गैरकायदेसर दबाण हटावानी कामगीरी करी हती। वडोदराना आजवामां 62 दरवाजानी समारकामनी कामगीरी शुरू करवामां आवी छे। कॉर्पोरेशन द्वारा दर वर्षे आजवा सरोवरना 62 दरवाजानुं मेंटेनेंस करवामां आवशे। आ कामगीरी 25 दिवस सुधी चालशे। आ कामगीरी युद्धना धोरणे पूर्ण थाय ते माटे रोज 50થી વધુ કર્મચારીઓને કામે લગાવવામાં આવ્યા છે। ધોરાજીના ફરેણી રોડ અને વોર્ડ નંબર 4માં ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। नगरपालिका तंत्रए 60થી વધારે કનેક્શન આપ્યા છે, પરંતુ એક પણ નળમાં પાણી આવતું નથી। સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છતાં પણ પાણી નથી આપવામાં આવતું, ત્યારે વોર્ડ નંબર 4 અને ફરેણી રોડની ઘણી મહિલાઓ નગરપાલિકા કચેરીએ પહોંચી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા। રાજકોટમાં રામાપીર ચોકડી નજીક ભારતીનગર સોસાયટીમાં ભર ઉનાળે પાણીનો વેડફાટ થતો હોવાનું સામે આવ્યું છે। સોસાયટીમાં પાઇપલાઇન તૂટી જતા પાણીનો મોટો જથ્થો વેડફાયો। પાઇપલાઇનમાં ભંગાણ થવાથી સોસાયટીમાં પાણી ભરાઈ ગયેલું જોવા મળે છે, તેમજ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહેસાણા નગરપાલિકાના વિપક્ષના નેતા કમલેશ સુતરિયા શાસક પક્ષના કેટલાક લોકો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। મેળા પીપળામાં ભાડું ચૂકવ્યા વિના નગરપાલિકાના કેટલાક મળતિયાઓએ મિનરલ વોટર પ્લાન્ટ શરૂ કર્યો। મહેસાણાના શહેરીજનોને શુદ્ધ પાણી મળે તે માટે મિનરલ વોટર પ્લાન્ટ શરૂ કરવાનું નક્કી કરાયું હતું, જોકે
शहरीजनों ने बदले धंधादारियों ने 10 लीटर मिनरल वोटर 2 रूपया में तेवज ठंडू मिनरल वोटर 5 रूपया में आपी नफो रड़वामां आवे छे। विपक्ष नेताए आ मामले नगरपालिका वहीवट सामे सवाल उठाव्या छे। गुजरात यूनिवर्सिटी संलग्न कॉलेज यूनिवर्सिटी की मंजूरी मळ्या बाद एडमिशन न आपे तो कॉलेज ने 5 लाख नो दंड करवामां आवशे। त्यारे यूनिवर्सिटीए 2 कॉलेजों ने दंड कर्यो छे। आ वर्षे पण एडमिशन प्रक्रिया शुरू थई गई छे। गुजरात यूनिवर्सिटी साथे 300 થી વધુ ગ્રાન્ટેડ અને ખાનગી બંને પ્રકારની કોલેજો જોડાયેલી છે। મહત્વનું છે કે આ વર્ષે અનેક ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજો બંધ કરવા અરજી કરાઈ છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ માત્ર ખાનગી કોલેજને બંધ કરવાની મંજૂરી આપી છે। सोशियल मीडिया में मित्रता केड़वी युवती ने ब्लेकमेल करनारा आरोपी ना जामीन अमदावाद ग्राम्य कोर्टे फगावी दीधा छे। युवके युवती साथे मित्रता केड़वी तेनी पासेथी सोनानी मांग करी हती। आ अंगे सुनावणी दरमियान कोर्टे गुनानी गंभीरताने जोता आरोपी ना जामीन फगावी दीधा छे। युवके शोर्टकट में रूपिया कमावा माटे आ प्रकारनो तुक्को अजमाव्यो हतो। अमदावादनी एलजी हॉस्पिटल में 6 कामदारों सस्पेंड थया था। प्रसूता पासे 2000 रूपयानी मांगणी करवानो आरोप छे। रूपया 2000 न मळता प्रसूता ने बेड पर निर्वस्त्र छोड़ी दीधी हती। फरियाद मळता डेप्यूटी कमिश्नर द्वारा 6 कामदारों ने सस्पेंड कराया छे। केशोदना रंगपुर गामे सगीराने भगाड़ी जावाना केसमां 2 आरोपीने पोलीसे झड़पी पड्या छे। सगीराना पिताए गामना ज युवक ब्रिजेश दयाथर सामे फरियाद नोंधावी हती। त्यारे पोलीसे 363-366 मुजब फरियाद नोंधी हती। पोलीस नक्कर कार्यवाही न करता सगीरनो परिवार अने ग्रामजनो पोलीस स्टेशन पहोंची अने आरोपीने तात्कालिक झड़पी पाडवा रजूआत करी हती। उग्र रजूआत बाद पोलीसे मुख्य आरोपी अने मदद करनार आरोपीनी धरपकड़ करी कायदेसरनी कार्यवाही हाथ धरी।